नेम इज सुंदरम वैद्य कल क्लासेस बरोड़ा आ चेनल ने लाइक और सब्सक्राइब करवानो भूलशो नहीं। हवे हुं समझाई रह्यो छुं आजे ए सेक्शन चेप्टर 3 प्रामाण्य वितरण एनी अंदर नो ए सेक्शन समझाई रह्यो छुं पण बोर्ड में कया मार्क नो कयो क्वेश्चन पूछाय पहेला समझाई दीधुं छे। विभाग ए मां बे प्रश्न पूछाशे, सातमो प्रश्न आठमो प्रश्न एक मार्क नो पूछाशे એટલે એ વિભાગના ટોટલ બે માર્ક। આવો બી વિભાગ છે એમાં બી બે પ્રશ્ન પૂછ્યા, 17 અને 18 નંબરનો પ્રશ્ન એક એક માર્ક એટલે ટોટલ બે માર્ક, એના બે માર્ક બીના બે માર્ક। સેક્શન સી છે 26મો પ્રશ્ન હશે બોર્ડનો બે માર્કનો હશે અને 40મો પ્રશ્નમાં બે ડાઘલા પૂછ્યા છે ચાર માર્કના એક ડાઘલો હશે। બધાનો સરવાળો કરીશું ટોટલ આ ચેપ્ટર 10 માર્કનું છે। હવે એ સેક્શન સમજાઈ રહ્યો છું બોર્ડમાં 7મો અને 8મો પ્રશ્ન બે એમસીક્યુ પૂછાશે એક ગુણના બે એટલે ટોટલ બે માર્કનું આમાંથી જ પૂછાશે। મેં 15 ક્વેશ્ચન લખ્યા છે 15માંથી જ બેક ટુ કોઈ આવશે રકમ બદલે બાકી બધું સેફ રહેશે। નીચે આપેલા બહુ વિકલ્પ એટલે પ્રશ્નોમાંથી સાચા વિકલ્પ પસંદ કરીને લખ। પ્રશ્ન એક, નીચે પૈકી આ લખ્યું છે એનું નામ છે મ્યુ, આનું નામ છે સિગ્મા, પ્રામાણિક વિચલનવાળા પ્રામાણ્ય ચલ એક્સ આ ઘટકત્વ લખ્યું છે એનું વિધેય સૂત્ર આવડે, આમાંથી કયું સાચું હશે? આપણે એમાં આગળ સમજાયું હતું સૂત્ર, એના લિસ્ટમાં આ જવાબ સાચો છે, કેમ સમજાવું છું। આ જવાબ કેમ સાચો છું કારણ સમજાવું છું, જરા જોઈએ। એફ એક્સ બરાબર એ છેદમાં સિગ્મા રૂટ 2 પાઈ ઇ ની એક દૂત્યાંશ એક્સ માઇનસ ન્યુ અપોન સિગ્મા એની સ્ક્વેર આવ્યું છે માઇનસ એની વેલ્યુ લેસ ધેન એક્સ, આ બી મોડલ છે। મને કહેશો જો આમાં શું નથી, પર વર્ગ નથી, આ ખોટું છે, આની અંદર બી વર્ગ નથી, ખોટું છે, આમાં વર્ગ છે, અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ કર્યું છે એટલે આ બી ખોટું છે, સાચો જવાબ આ છે એટલે સાચો જવાબ લખ્યો સી। પ્રશ્ન બે, એક પ્રામાણ્ય ચલ એક્સ નો જેનો મધ્ય મધ્ય ને હું કહેવાય ન્યુ અને પ્રામાણિક અને શું કહેવાય સિગ્મા છે તો તેના માટે પ્રામાણ્ય ચલ ઝેડ જે આના જેવું ઝેડનું સૂત્ર હમણાં શીખવાડેલું બોર્ડ ઉપર, આમાંથી સાચો જવાબ ઝેડનું સૂત્ર મેં એક જ શીખવાડેલું યાદ હોય તો ઝેડ બરાબર પહેલા એક્સ આવે માઇનસ મ્યુ કરાય છેદમાં સિગ્મા આવે, આવું સૂત્ર છે એક્સ માઇનસ મ્યુ અને સી એક્સ ને એક્સ જ કહેવાય ચલ, આ સૂત્ર સાચું છે, બાકીના બધા સૂત્ર જોઈ લો આમાં શું ભૂલ છે, એક્સ આ બધું સરખું છે નીચે મ્યુ છે, ખરેખર સિગ્મા નીચે આવે, જો સિગ્મા નીચે આવે તો એક જ છે આ, એમાં પહેલા એક્સ આવે એટલે આ બી ખોટું છે, બે તો ખોટા જ છે પણ આ બી। પ્રશ્ન ત્રણ, સાચો જવાબ છે બી। આગળ પ્રશ્ન ત્રણ, પ્રામાણિક પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ પ્રામાણિક પ્રામાણ્ય ચલનું વિધેય નીચે પ્રમાણે છે, આવું આપણે ઝેડનું સૂત્ર શીખવાડેલું વિદ્યાર્થી મિત્રો, આ એનો સાચો જવાબ છે, જરા ધ્યાનથી જોજો, સમજાઈ રહ્યો છું, આનો જવાબ છે રૂટ 2π। જોઈ લઈએ અહીંયા આગળ સમજાવું છું, પહેલામાં આવું છે નહીં રૂટ 2π એવું નથી લખ્યું, ગુણ્યા ઈ એવું લખેલું છે, જો આ ઉપરનું સરખું છે પણ આગળનું આ નીચેનું નથી એટલે ખોટું છે। બીજું આ માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન ઝેડ પહેલાં માઇનસ જ આવે પછી પ્લસ ઇન્ફિનિટી આવવું જોઈએ, આમાં એવું જ છે, જો એક 2πe માઇનસ એક દૂત્યાંશ ઝેડ નો સ્ક્વેર સેમ જ છે, ફરક શું છે આ નથી એટલે આ ખોટું છે, આવું આ એફ ઝેડ છે એક દૂત્યાંશ πe ઝેડ સેમ, આમાં ઇન્ફિનિટી માઇનસ લખ્યું છે લેસ ધેન લખ્યું છે બરાબર, આ જ આમાં ફરક જોઈ લો, આમાં એક દૂત્યાંશ છે આમાં એક છે એટલે આ બી ખોટું છે। આગળ પ્રશ્ન ચાર, પ્રમાણિત પ્રામાણ્ય ચલ મધ્ય અને વિચલ નીચે પ્રમાણે છે, સાચો જવાબ છે એ, આમાં મધ્ય એટલે ન્યુનો જવાબ 0 હોય અને વિચરણનો જવાબ બી 1 હોય,
जो मध्यक ना जवाब एक लख्यो छे, विचरण ऊंधू लख्यो छे एटले आ खोटू छे। मध्यक जीरो छे, विचरण जीरो छे, आ भी खोटू छे। मध्यक एक छे एटले आ खोटू। साचो जवाब छे मध्यक जीरो होवो जोईए, विचरण एक होवो। प्रश्न पांच એટલે આનો સાચો જવાબ આ ખો કહેવાય। પ્રશ્ન પાંચ, પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ નીચે પૈકી કયું છે? પ્રામાણ્ય વક્ર એવું લખ્યું છે, વક્ર આવે એટલે એનો જવાબ કેટલો આવે? એક મેં સમજાયેલું, જો આમ પ્રામાણ્ય વક્ર આવું દોરો, આનો જવાબ ઝેડ ઇક્વલ ટુ, આનો જવાબ પ્લસ, આનો જવાબ આવ્યો 0.5, આનો જવાબ 0.2, નો પ્લસ કરો 1 થાય, માટે જવાબ 1 છે। છઠ્ઠો, પ્રામાણ્ય વક્રમાં મ્યુ થી જમણી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે? આ જમણી બાજુ આપણો આ ડાબો હાથ છે, આ જમણો છે, કઈ બાજુ ચિહ્ન બતાવે છે? વત્તા, એટલે આનો જવાબ વત્તા 0.5 આવવો જોઈએ, જે આ રહ્યું લખ્યું છે વત્તા જુઓ, આ માઇનસ છે એટલે આના આવે, એક બી ના આવે ને ઝીરો બી ના આવે, સાચો જવાબ પ્લસ। પ્રશ્ન સાત, પ્રામાણ્ય વિતરણના 99% અવલોકનને સામાન્ય રીતે નીચે પૈકી કઈ સીમાઓ હોય છે? સિમ્પલ યાદ રાખવાનું, 99% એનો અર્થ એવું થયું 0.99, આવું આપણે એક જગ્યાએ વાંચેલું, વત્તા 2.575 સિગ્મા આનું ક્ષેત્રફળ 0.99, આ 99% એટલે 99% ગુણ્યા 100 કરીશું એટલે જવાબ આવશે 99%, એટલા માટે આ જવાબ સાચો છે। આગળ પ્રશ્ન આઠ, પ્રામાણ્ય વિતરણમાં સામાન્ય રીતે કેટલા ટકા અવલોકન સિગ્મા આગળ કશું નહીં એટલે એક કહેવાય, આવું એકનું સૂત્ર મેં સમજાવ્યું છે, રીત લખી છે મ્યુ વત્તા ઓછા 1 સિગ્માનો જવાબ હતો 0.6826, એને 100 વડે ગુણવાના એટલે જવાબ આવશે 68. ટૂંકમાં આવો જે જવાબ હોય એ કેટલો આપ્યો છે? તો કે સી, કોઈક વાર પરીક્ષામાં આ ના પૂછ્યું હોય તો આવો બી જવાબ આપી શકે, ટકા ના પૂછ્યો ડાયરેક્ટ 0.68 થયો દીશ, આવું જો તમને આગળ 2 લખ્યું હોત બરાબર, 3 લખ્યું હોય જેવું લખી એવો જવાબ લખાય। પ્રશ્ન 9, પ્રામાણ્ય ચલ માટે સરેરાશ વિચલન ની કિંમત, સરેરાશ વિચલનનું સૂત્ર છે 4/5/c, આવો બીજો પ્રશ્ન સેમ આના જેવું, સરેરાશ થી કયો શબ્દ પૂછશે? ચતુર્થક વિચલન, એનો જવાબ છે 2/3, એમાં સિગ્મા ના લાગે, ચતુર્થક વિચલન પૂછ્યું જેમાં સિગ્મા નહીં લગાવવાનું, કેમ? એને પ્રમાણિત છે, આ પ્રામાણ્ય ચલ છે, પ્રમાણિત પ્રામાણ્ય લખે તો સિગ્મા લખાતું નથી, આમાં સિગ્મા લખાય છે। આગળ, પ્રામાણ્ય વિતરણ માટે મધ્ય અને પ્રથમ ચતુર્થક અનુક્રમે, આ મધ્ય કીધું છે, આનું બીજું નામ કહેવાય છે એક્સ બાર, એનું બીજું નામ છે મ્યુ, બરાબર અહીંયા જોઈ લો જે એક્સ બાર બરાબર મ્યુ, અને પ્રથમ ચતુર્થક પહેલો ચતુર્થક એટલે ક્યુ 1, બે જવાબ આપ્યા છે જરા જોઈ લો, એક 11 છે, આનો જવાબ 11, આનો જવાબ 3, મેં નીચે સમજાવ્યું છે। મધ્યકને એક્સ બાર કહેવાય, એમ કહેવાય, કેમ તમે કીધું મધ્યક, મધ્યસ, બહુલક સમાન હોય એટલે આ બંને સમાન છે, એટલે મેં કીધું એમ બરાબર 11, એક્સ બાર બરાબર બી 18। પ્રથમ ચતુર્થક ક્યુ 1 બરાબર કેટલા આપ્યા છે? 3, એ લખેલું જ છે, હવે મારે રીત લખવી પડી, સૂત્ર લખવું પડે, એમ બરાબર Q3+Q1/2, એમનો જવાબ તમે લખ્યો 11, Q3 ના Q3, Q1ની જગ્યાએ 3 મૂક્યા, છેદમાં 2, આ બેને આમ લઈ ગયું 11/22, Q3 ના Q3+3 ના 3, 11/22 થયા Q3 વત્તા 3, આ વત્તા છે આમ લાવતો માઇનસ થાય, 22માંથી 3 બાદ કર્યા 19, આમાં સાચો જવાબ છે 19। એક પ્રામાણ્ય વિતરણ માટે સરેરાશ વિચલનની અંદાજિત કિંમત આ લખ્યું છે, સરેરાશ વિચલનની કિંમત 20 છે, મેં લખી પહેલો જવાબ સરેરાશ વિચલનની કિંમત 20,
આ વિતરણની કયો શબ્દ શોધ્યો છે શોધવાનો બીજું ચતુર્થ વિચલનની કિંમત શોધો ચતુર્થ વિચલન ખબર નથી તમારે બે સૂત્ર લખવા પડે રીત લખું છું જરા ધ્યાનથી જોઈ લેજો સરેરાશ વિચલનનું સૂત્ર છે પહેલું સૂત્ર ચાર પંચમાંશ સિગ્મા અને બીજું સૂત્ર છે ચતુર્થ વિચલન બે પ્રત્યાંશી પછી કિંમત સરેરાશ વિચલનની જગ્યાએ વીસ ચાર પંચમાંશ આ ચાર चतुर्थ विचलन नो जवाब बेना छेदमा त्रण सिग्मा देखाया एने केटला लगाय पच्चीस पच्चीस दू पचास भाग्या त्रण એનો જવાબ છે અહીંયા પચાસ ભાગ્યા ત્રણ લખેલું છે એનો જવાબ છે રીત સાથે સમજાયું છે બધા એમસીક્યુ ડાયરેક્ટ ટીક કરી દેશે હું રીત સાથે સમજાયેલો પ્રમાણ્ય વિતરણના પ્રચલિત સંકેતોમાં એક્સ પચીસ છે મ્યુ વીસ છે સિગ્મા પાંચ પ્રમાણિત પ્રાપ્તાંકની કિંમત એનું સૂત્ર છે ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ અપોન તમને ખબર છે એક્સ કેટલા આપ્યા છે પચીસ ન્યુ કેટલા આવ્યા છે વીસ સિગ્મા કેટલા આવ્યા છે પાંચ આમાં મૂકવાના છે એક્સ પચીસ ન્યુ વીસ સિગ્મા પાંચ પચીસમાંથી વીસ જાય પાંચ પાંચ ભાગ્યા પાંચ એક ઝેડનો જવાબ એક આવવો જોઈએ પહેલો જવાબ છે એ જવાબ હરીક સાથે સમજાય ચૌદમો પ્રશ્ન એક પ્રામાણ્ય ચલ એક્સ નો મધ્ય બરાબર મધ્યને કહેવાય મ્યુ પચાસ છે એક્સ પચીસ છે ઝેડ પ્રાપ્તાંક એટલે ઝેડનો જવાબ બે પોઈન્ટ પાંચ છે અને બાજુમાં લખ્યું છે મ્યુ એટલે પચાસ એક્સ એટલે પચીસ ઝેડ બરાબર બે પોઈન્ટ પાંચ કિંમત મૂકવાની છે ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ તમે કીધું ઝેડની જગ્યાએ માઇનસ બે પોઈન્ટ પાંચ એક્સની જગ્યાએ પચીસ ન્યુની જગ્યાએ પચાસ સિગ્માની જગ્યાએ ખબર નહીં આપણે શોધવાનું છે સિગ્મા હવે જરા સમજાવીશ આ સિગ્માને આમ લઈ જઈએ જરા જોઈ લેજો સિગ્માને આપણે સામે લઈ જઈએ પચીસ ભાગ્યા પચાસ ભાગ્યા માઇનસ બે પોઈન્ટ પાંચ સિગ્માનો જવાબ આવશે પચીસમાંથી પચાસ એટલે માઇનસ પચીસ છેદમાં બે પોઈન્ટ પાંચ માઇનસ તમે કીધું સિગ્માનો ભાગાકાર કરીશું જવાબ આવશે દસ મને એવું પૂછ્યું છે વિચરણ એનો અર્થ થયો સિગ્માનો સ્ક્વેર અને કહેવાય પ્રમાણિત વિચલન વિચરણ કરવું હોય સિગ્માનો સ્ક્વેર કરવા તો આપણે આનો સ્ક્વેર કરી દઈશું દસ નો વર્ગ બરાબર સો આનો જવાબ આવ્યો દરેક આગળ માટેનું ચિહ્ન લખીશું થઈ ગયો સો જવાબ આવતો હોય એ જવાબ છે હરીક સાથે સમય પ્રશ્ન પણ એક પ્રામાણ્ય ચલનું વિચરણ એન વીસ અને ચાર આવું લખીએ ને અને અંતરાલ આ અંતરાલ છે એનો જવાબ લાવવાનો છે અંતરાલ એટલે કૌંસમાં વડે દર્શાવવામાં આવ્યું છે તેમાં 99.73% અવલોકન આપેલું છે આનો આકારને ન્યુ કહેવાય અને સિગ્મા સ્ક્વેર મેં સમજાવ્યું છે નીચે એન બરાબર ન્યુ સિગ્મા સ્ક્વેર એનની અંદર પહેલો જવાબ આપ્યો છે ન્યુનો જવાબ છે વીસ આ સિગ્મા સ્ક્વેરનો જવાબ છે ન્યુનો જવાબ વીસ સિગ્મા સ્ક્વેર એટલે ચાર મારે ખાલી સિગ્મા જોઈએ વર્ગમૂળનું ચિહ્ન ચારનું વર્ગમૂળ થાય આટલું આપણે ગણી હવે આગળ તમારો પ્રશ્ન આટલું અગિયાર 99.73% અર્થ એવું થાય મ્યુ વત્તા ઓછા ત્રણ સિગ્મા બરાબર 0. એટલે આ સૂત્ર એનું લાગુ પડે ત્રણ વાર મેં એનું સાધનું પડું મ્યુ માઇનસ સિગ્મા પહેલાં માઇનસ આવે પછી પ્લસ આપણે લખ્યું મ્યુ માઇનસ ત્રણ સિગ્મા મ્યુ પ્લસ ત્રણ બે વાર લખવાનું હવે મ્યુનો જવાબ કેટલો છે વાંચો વીસ માઇનસ ત્રણના ત્રણ સિગ્માનો જવાબ બે
आ गया म्यू कितना 20 वर्ग त्रिकोण सिग्मा नो जवाब अनुसादुरु 20 माइनस 3 2 6 आ गया 20 वर्ग 3 2 6 जवाब आवशे 20 माथी 6 जाए 14 रे 20 ने 6 26 થાય આવો જવાબ જેમાં આપ્યો હોય એ જવાબ સાચો એવો જવાબ સી 5 છે 14 6 26 વિદ્યાર્થી મિત્રો આમાં એમસીક્યુ સમજાયા છે બધા એમસીક્યુ રીત સાથે સમજાયા છે મોસ્ટ ટાઈમ કે રીત હોય છે બધામાં જવાબ ટીક કરે એ બી સી આવે બે રીત સાથે સમજાયું છે અક્ષરત્રા સરદારની જીવન ભારતી નર્સરી.com